રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર પૂર્ણ થઈ છે. શિબિર પૂર્ણ થયા બાદ કોંગ્રેસના નેતાઓ ગુજરાત પહોંચ્યા છે. તો ચિંતન શિબિરને લઈને કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું નિવેદન સામે આવ્યું. ચિંતન બેઠકમાં છ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. તેમણે કહ્યું પોલિટિક્સ ઇકોનોમી સામાજિક ન્યાયના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે. તમામ મુદ્દાઓ અંગેનું રિપોર્ટ વર્કિંગ કમિટીને સોંપવામાં આવ્યો છે. ગુજરાત હિમાચલ અને 2024ની ચૂંટણીને લઈને પણ ચિંતન શિબિરની અંદર ચર્ચા થઈ છે. કોંગ્રેસ 2 ઓક્ટોબરથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી યાત્રા યોજશે. દેશભરમાં કોંગ્રેસના મોટા નેતાઓ ગુજરાત આવશે તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે. ગુજરાતે દેશને તમામ બાબતે નેતૃત્વ પૂરું પાડ્યું છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી એક ફરીથી ગુજરાત આવશે. તો રાજસ્થાન, છત્તીસગઢના મુખ્યમંત્રી અને મંત્રીઓ પણ પ્રચાર માટે ગુજરાત આવશે તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે. સંગઠન અને ચૂંટણીમાં 50% લોકો 50 વર્ષથી નીચેના હોય તેને તક આપવામાં આવશે. કોંગ્રેસમાં એક પરિવાર એક ટિકિટની શરૂઆત ગુજરાતથી કરવામાં આવશે. કોંગ્રેસ ગાંધીજીના જન્મદિવસે 2 ઓક્ટોબરે કન્યાકુમારીથી કાશ્મીર એ યાત્રા, ભારત જોડો યાત્રા શરૂ કરવાની છે. ત્યારે આપે કીધું એમ સોનિયાજી, રાહુલજી, પ્રિયંકાજી અને બીજા બધા નેતાઓ જેમ કે અશોક ગેહલોતજી આપણા પડોશી છે અને મુખ્યમંત્રી છે, વરિષ્ઠ નેતા છે કોંગ્રેસના અને ભૂતકાળમાં 2017ની ચૂંટણીમાં અહીંયા આવેલા છે, એ પણ અહીંયા માર્ગદર્શન, મદદ અને ગુજરાતની પ્રજાનો હોંસલો એમને મોટિવેટ કરવા અને એને કેમ કરીને ગુજરાત પણ રાજસ્થાનમાં જે પ્રકારના કાર્યક્રમો પ્રગતિ વિકાસના આપ્યા છે એ દિશામાં માર્ગદર્શનને મદદરૂપ થવા આવવાના છે. બઘેલજી છત્તીસગઢના મુખ્યમંત્રી છે એ પણ આવવાના છે કે 50 વર્ષથી એટલે કે યુવાન વર્ગને પ્રાધાન્ય આપવામાં આવશે. એમાં યુવાનોમાં મહિલાઓ અને પુરુષ બંને આવી જાય અને એને પ્રાધાન્ય આપીને નવા વિચારો સાથે આ દેશના પ્રશ્નો જેમ કે આ દેશને ખાડે લઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીવાળા, એમાંથી બહાર કાઢવા માટે મૌલિક રીતે કેમ કાઢવું એના માટે એમને એક તક આપવામાં આવશે. નેતૃત્વની તક આપવામાં આવશે, સંગઠનમાં તક આપવામાં આવશે, ચૂંટણીઓમાં તક આપવામાં આવશે. અને બીજી આપે વાત કરી કે એક પરિવારમાંથી એક, એટલે કે એક પરિવારમાંથી એમ કે બીજા વધારે લોકોને ઇન્ક્લુઝિવ રાજકારણ, ડેમોક્રેસી થાય એમ વધારે લોકોને જોડવા માટે આ વિકલ્પ માટેની કોંગ્રેસે એક દ્રષ્ટિ અને દિશા નક્કી કરી છે. ગુજરાત